કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજની મુખ્ય ખબરો તરફ. મોરબી, સોમનાથ, પ્રાચી, પાલીતાણા અને અંતે નવસારીમાં પ્રધાનમંત્રીએ જંગી સભાઓને સંબોધી. આ સભા દરમિયાન તેણે રાહુલ ગાંધી દ્વારા જીએસટીના મુદ્દાને લઈ જવાબ આપ્યો કે તેઓ દરેક ચીજને 18% સ્લેબમાં નાખવા માંગે છે અને રાહુલનો જીએસટી અંગેનો આ વિચાર એ ગ્રેટ સ્ટુપિડ થોટ છે. કોંગ્રેસ વિકાસના મુદ્દાને ભાજપ સાથે ટકરાવવાની હિંમત ખોઈ બેઠી છે. ભાજપે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કાઢ્યો. આ ઉપરાંત કોંગ્રેસ ઉપર હેન્ડપંપ એ જ વિકાસનો આરોપ પણ મૂક્યો. તેમણે કહ્યું કે હેન્ડપંપ નહીં, અમે ખેત તળાવ, ચેકડેમ અને ત્યારબાદ સૌની યોજના દ્વારા નક્કર પગલાઓ લીધા. રાહુલ ગાંધી પોતાના ભાષણમાં જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ વર્ણવે છે, જેના જવાબમાં આજે મોદીએ રાહુલના જીએસટીને ગ્રેટ સ્ટુપિડ થોટ કહેતા કોંગ્રેસના પ્રવક્તાઓ ખુલાસો આપતા દેખાયા. બીજી તરફ રાહુલ ગાંધી પણ નરેન્દ્રભાઈને ઘેરવાના પૂરા મૂડમાં દેખાયા. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી વાત વાતમાં ભાવુક થઈ જાય છે. મોદી સાહેબ તો અમિતાભ બચ્ચન કરતા પણ મોટા એક્ટર છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો માત્ર 10 જ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરાશે. બીજી તરફ તેમણે ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી અને જીએસટીના તથા નોટબંધીના મુદ્દાને લઈને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા થયેલા રફાલ ફાઈટર જેટના સોદા અંગે પણ તેમણે પ્રધાનમંત્રી ઉપર આરોપો લગાવ્યા. સૌરાષ્ટ્રના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી અનેક સભા ગજવશે, ત્યારે પોતાની સોફ્ટ હિન્દુત્વની છબી માટે મંદિર દર્શન પણ કરી રહ્યા છે. ગઈકાલે અંતે રાજકોટમાં હાર્દિક પટેલે સભા સંબોધી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા. હાર્દિકે ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે વિકાસ તો થયો જ નથી, ભાજપ સરકાર સમાજને તોડવાના પ્રયત્ન કરે છે. કોંગ્રેસને તેમણે નિમિત્ત બતાવ્યું તો ભાજપને તાકાત બતાવી દેવાની પણ વાત કરી. તેમણે લેહુવા તેમજ કડવા પટેલની એકતાની પણ વાત કરી. સોમનાથ મંદિરના દર્શન માટે ગયેલા રાહુલ ગાંધીનું મંદિરના વિઝિટર યાદીમાં બિન હિન્દુ કેટેગરીમાં નામ સામે આવ્યું. આ તકનો લાભ તુરંત ભારતીય જનતા પાર્ટીએ ઉપાડ્યો અને સવાલો પૂછવાનું શરૂ કર્યું. કોંગ્રેસ તરફથી તેમના પ્રવક્તા સુરજેવાલા તુરંત સામે આવ્યા અને સ્પષ્ટતા આપી કે કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર ત્યાગી દ્વારા આ ભૂલ થઈ છે. રાહુલ ગાંધી એક જનોયધારી હિન્દુ છે. જોકે રાહુલ ગાંધી હિન્દુ કઈ રીતે છે તે અંગે વર્ષોથી હજી સુધી કોંગ્રેસ કોઈ જ ખુલાસો આપી શકી નથી. બેચરાજીમાં ઉમેદવાર બદલોના નારા સાથે પોસ્ટર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા, જેનાથી કોંગ્રેસની આંતરિક તિરાડો ફરી સ્પષ્ટ દેખાઈ. હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને લઈને કોંગ્રેસમાં જ અલગ અલગ નેતાઓ અને સમિતિઓ વિરોધ કરી રહી છે, તો ઠાકોર સમાજ પણ અલ્પેશ ઠાકોરના વિરોધમાં આવી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એશિયાની મુલાકાત અસફળ થતી જોવા મળી રહી છે. ઉત્તર કોરિયાએ ફરી એક બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, જે અમેરિકા સુધીની મારક ક્ષમતા ધરાવે છે, જેના પગલે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ફરી તંગદિલી સર્જાઈ છે. અમેરિકી પ્રમુખે તુરંત સુરક્ષા સલાહકારો સાથે આ અંગે ચર્ચાઓ કરી છે. હવે અંતમાં નજર કરીએ ખેલ જગત તરફ, તો ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈકાલે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની પ્રખ્યાત નંબર 10ની બ્લુ જર્સીને પણ નિવૃત્તિ આપી છે. ક્રિકેટ બોર્ડના આ પગલાથી નંબર 10 ધરાવતી બ્લુ જર્સી સચિન તેંડુલકર સાથે આ જીવન સંકળાયેલી રહેશે. આજના અખબારોથી બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો સૌરાષ્ટ્ર ટીમ. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.